नमस्कार दर्शक मित्रों, एनालिसिस विथ ईशुदान गढ़वी में आपनो स्वागत है। आज जे छ मनपानी जे चूंटणी योजाई एना उपर आपणे एनालिसिस करीशुं कि खरेखर आ चूंटणी में भाजप कांग्रेस अत्यार सुधी आ बे पक्षो हता। गुजरात में अत्यार सुधी त्रीजा पक्षे एंट्री मारी पण नहोती अने मारी होय तो ए चाली नथी। एम तो केशुबापाथी मांडी गोरधन जड़फियाथी मांडी घणा बधा लोकोए प्रयास कर्यो हतो त्रीजी पार्टी बनावानो, त्रीजी पार्टी थी उभरवानो, परंतु ए चाली नहोती। परंतु गुजरातना राजकारणमां नवा फेरफारे आवी रह्या छे कि एक तो सामान्य रीते शासक पक्ष होय, वर्षोथी शासन करतुं होय, एटले एनी सामे एंटी इनकमन्सी होय। हवे ई एंटी इनकमन्सी होय एटले शासक धीरे धीरे घटतुं जाय अने विपक्ष छे ए पोतानी सीटो वधारतुं जाय। परंतु आ 2021 चूंटणीमां ગુજરાતમાં અજુગતું થયું, વિપક્ષ છે એ તળિયે બેસવા માંડ્યું અને શાસક પક્ષ છે એ અપ જવા માંડ્યું। છ મનપામાં રાજકોટની જો વાત કરીએ તો 2015 જ્યારે ચૂંટણી હતી ત્યારે માત્ર 4 બેઠકો ઉપર કોંગ્રેસ સત્તા બનાવતા રહી ગઈ હતી, પાછળ હતી। અત્યારે સુપડા સાફ થઈ ગયા, માત્ર 4 બેઠક જ રહી। સુરતમાં કોંગ્રેસ 0 ઉપર આવી ગઈ અને ભાજપ છે એ 80માંથી સીધી 93 ઉપર ગઈ, અને એની સાથે આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં ત્રીજી પાર્ટી સ્વીકાર્ય નથી એવું કહેતા એ આમ આદમી પાર્ટી 27 સીટ ઉપર પહેલી વખત વિપક્ષનો પદ સંભાળશે। સામાન્ય રીતે ત્રીજી પાર્ટી નથી ચાલતી, જામનગર, ભાવનગર, વડોદરા આ બધામાં પણ સ્થિતિ એવી થઈ કે જેમાં કોંગ્રેસ નબળી પડી, વિપક્ષ નબળું પડ્યું। સામાન્ય રીતે વિપક્ષ એ અપ જતું હોય છે। તો મિત્રો આના કારણ શું છે? એક તો એ કારણ છે કે જો શાસક પક્ષ છે ભાજપ, એ પોતે યા તો એનું સંગઠન મજબૂત કર્યું હોય, અથવા તો એમણે કામો વિકાસના મજબૂત કર્યા હોય, અથવા તો વિકાસની યોજનાઓના કામો પહોંચાડવામાં સફળ રહ્યા હોય। સામે પક્ષે વિપક્ષ છે એ બે રીતે રહ્યું હોય કે એક તો એ જે શાસક વિરુદ્ધ, માની લો કે 1000 રૂપિયા માસ્ક ના હોય, પેટ્રોલ ડીઝલ ના હોય, મોંઘવારી આવી વાતો પ્રજા સુધી પહોંચાડવામાં નિષ્ફળ ગઈ હોય, એની જૂથબંધી એને નડી। સામાન્ય રીતે જૂથબંધીમાં કોંગ્રેસ તૂટી ગઈ। અને ત્રીજી વસ્તુ કે કોંગ્રેસમાં કોઈ વિશ્વાસ મૂકતું નથી, અથવા તો એ મૂકી શકે એવી સ્થિતિ નથી, એવી સ્થિતિ પેદા થઈ। એટલે આમ આદમી પાર્ટી જે કેજરીવાલની પાર્ટી છે એણે એન્ટ્રી મારી। માત્ર સુરતમાં એન્ટ્રી મારી એવું નથી, સુરતમાં તો 27 બેઠક સાથે વિપક્ષમાં બેઠા, પરંતુ રાજકોટમાં કટોકટ વોટ ઉપર કોંગ્રેસથી થોડાક ઓછા વોટ ઉપર મેળવ્યો છે। અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીએ વોટ શેર કાપ્યો છે। તો આ સ્થિતિ છે જામનગરમાં પણ, જામનગરમાં ભલે બીએસપીની 3 સીટ આવી પણ વોટ છે એ આમ આદમી પાર્ટીને વધારે મળ્યા છે। એટલે ક્યાંક એવું કહી શકાય કે ત્રીજી પાર્ટી એટલે કોંગ્રેસ ગમતી નથી વિકલ્પ તરીકે, એટલે વિકલ્પ તરીકે ઊભી રહી છે વિપક્ષ તરીકે। જોકે આમ આદમી પાર્ટીને બહુ હજી મહેનત ખૂબ કરવી પડે, પરંતુ અલ્ટિમેટલી એનાલિસિસ એટલું ચોક્કસ થાય છે કે અત્યારે ભાજપનો ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી બની રહ્યું। હવે એ ચાન્સ કોંગ્રેસ ધીરે ધીરે ગુમાવી રહ્યું એવું લાગી રહ્યું છે। એટલે આ 6 મનપા જે વર્ષોથી ભાજપ પાસે છે એ ફરીથી ભાજપ પાસે ગયા છે, અને કોંગ્રેસ સુરત જેવામાં ન સાંસદ, ન ધારાસભ્ય કે ન કોર્પોરેશન, 0 ત્રણેયમાં। જોકે આમ આદમી પાર્ટી આવી છે એટલે વિકલ્પ કઈ રીતે બની શકે છે વિપક્ષનો એ એક એની હવેની કામગીરી અથવા તો એના કારણો ઉપરથી થશે। પરંતુ આ એનાલિસિસથી એટલું ચોક્કસ મિત્રો કહી શકાય કે કોઈ પણ પાર્ટીમાં જૂથબંધી, કોઈ પણ પરિવારમાં, કોઈ પણ સમાજમાં જ્યાં જૂથબંધી છે ત્યાં એ જ સમાજ, એ જ પાર્ટીને નુકસાન થયું છે, નક્કી છે। મિત્રો આ મામલે તમે પણ તમારા કોમેન્ટ્સ બોક્સમાં મૂકી શકો છો, એનાલિસિસ તમારું પોતાનું પણ મત મૂકી શકો છો। આજે બસ આટલું જ, વધુ એનાલિસિસ નવા વિષય સાથે કરીશું, ત્યાં સુધી આપજો તમારો વીટીવી ડિજિટલ। નમસ્કાર।